हजु बीजी लहेर पूरी पण थई नथी त्यारे अनेक निष्णांतो कही रह्या छे के हजु त्रीजी लहेर माटे पण तैयारी राखवी पड़शे अने ते बाळको माटे खूब ज खतरनाक बनी सके छे। महामारी ने लगती बाबतों ना निष्णांत डॉक्टर चंद्रकांत लहारिया कंईक अलग मत धरावे छे। तेमनुं कहेवुं छे के तेने साबित करवा माटे कोई वैज्ञानिक आधार नथी। तुलनात्मक रीते मोटी उम्रना लोको करता बाळकोमां कोई ज जोखम नथी। संरक्षण संशोधन अने विकास संगठन ए एंटीबॉडी परीक्षण माटे डिप्कोवेन किट बनावी रही छे। એટલે કે DRDO ના કહેવા મુજબ આ કિટમાં શરીરમાં SARS-CoV-2 વાયરસ અને ફાઇટિંગ પ્રોટીન ન્યુક્લિયોકેપ્ટિવ 1 ની હાજરીની જાણકારી મેળવી શકે છે। એ 97% ની હાઈ સેન્સિટિવિટી અને 99% ની સ્પેસિફિસિટી સાથે માત્ર 75 રૂપિયાના ભાવે 75 મિનિટમાં રિપોર્ટ પણ આપશે। દિલ્હીની હોસ્પિટલમાં આશરે 1000 દર્દી પર પરીક્ષણ કર્યા પછી એને માર્કેટમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે। DRDO ની લેબ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોલોજી અને એલાઇડ સાયન્સીસ લેબોરેટરી દિલ્હીની એક ખાનગી કંપની વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સના સહયોગથી આ કિટ તૈયાર કરી છે। એટલે કે સંપૂર્ણપણે સ્વદેશી કિટ છે। લોહી જીવન આપે છે। ખાસ વાત તો એ છે કે તમારું લોહી માત્ર તમારા માટે નહીં બીજા માટે પણ જીવનદાયી હોઈ શકે છે। આથી રક્તદાન જરૂરી છે। તજજ્ઞો કહે છે કે 18 વર્ષના સ્વસ્થ યુવાન જો તે ઉંમરથી દર 3 મહિને રક્તદાન શરૂ કરે તો 60 વર્ષ સુધી આમ કરતા તેઓ 30 ગેલન લોહી દાન આપી શકે છે। આટલા લોહીથી 500 લોકોનો જીવ બચાવી શકાય છે। 14 જૂને બ્લડ ડોનર ડે છે, એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ। યુએસમાં વેક્સિનેશન બાદ રક્તદાન શક્ય છે, જ્યારે ભારતમાં 14 દિવસ પછી અંતર રખાયું છે।